જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હરમેશ સત્યની સાથે આજરોજ શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 3માં આવેલ સંગઠન અને કોર્પોરેટરના સંયુક્ત ઉપક્રમે શહેરના મંગલ પાંડે નજીક આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો ખાતે કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાની બે લહેર બાદ હવે જ્યારે ત્રીજી સંભવિત લહેરની શક્યતાઓ નિષ્ણાતો દ્વારા સેવાઈ રહી છે, ત્યારે આ ત્રીજી લહેર વચ્ચે જનતાને સુરક્ષિત રાખવા માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર દ્વારા દેશની તમામ જનતા માટે નિઃશુલ્ક અને 100% રસીકરણ માટેનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ શહેરના તમામ વર્ગના લોકો સંગઠનોની બેઠક સાથે 100% રસીકરણ અભિયાન માટે શરૂઆત કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે પોતાના મન કી બાત કાર્યક્રમમાં પણ સૌને 100% રસીકરણ માટે આહ્વાન કરાયું છે. ત્યારે આજરોજ શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 3ના ભારતીય જનતા પાર્ટીના મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા સંગઠનના સંયુક્ત ઉપક્રમે શહેરના મંગલ પાંડે રોડ પર આવેલા અગુરા મોલની પાછળ આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો કે જ્યાં લગભગ 2500 લોકો રહે છે તેમના ઘણા લોકો રસીકરણથી વંચિત છે, ત્યારે આજે રવિવારે લગભગ અહીં લોકો ઘરે હોય છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી અહીં આંગણવાડી ખાતે 100% રસીકરણ મહાઅભિયાન અંતર્ગત રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા લોકોએ રસીકરણનો લાભ લીધો હતો. આ અંગે ઇલેક્શન વોર્ડ નંબર 3ના મ્યુનિ કાઉન્સિલર ડૉક્ટર રાજેશ સાનિકી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. નઝીર શેખ સાથે સલીમ મુલતાની, સ્પીડ ન્યૂઝ 17 વડોદરા. આજરોજ ઇલેક્શન વોર્ડ નંબર 3માં સંગઠન અને કોર્પોરેટર સંયુક્ત રીતે અમારું પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે મંગલ પાંડે રોડ અઘોરા મોલની પાછળ ત્યાં રસીકરણનું અભિયાન કરેલું છે. આ આખા વિસ્તારમાં લગભગ 2500થી વધારે લોકો રહે છે અને એમાંના ઘણા બધા રસીયુક્ત થયા છે, પણ ઘણા બધા રસી વગર પણ છે. તો રવિવારે એ લોકોને છૂટક મજૂરી કરતા હોવાથી એ લોકોને સવલત ભર્યો દિવસ છે, એટલે આજે અમે આંગણવાડી ખાતે આ રસીકરણ કેમ્પનું આયોજન કર્યું છે. અને આજે મને જણાવતા ખૂબ ગૌરવ થાય છે કે આજે અમારો સંપૂર્ણ પ્રધાનમંત્રી વિસ્તાર એ આજે રસીયુક્ત થઈ જશે, એટલે કોરોનાનો આવનાર ત્રીજો વેવ છે એની સામે આ સૌ અમારી જનતા સુરક્ષિત થઈ જશે. આ સંદેશો હું બધા જ અમારા બધા જ આગેવાનો છે, અમારા બધા જ્ઞાતિના આગેવાનો છે, બધાને સંદેશો આપવા માગું છું કે આપને ત્યાં આપના કનેક્ટેડ કોઈ પણ રસી વગર ન રહી જાય એનું વિશેષ ધ્યાન રાખે. આજે એક વિશેષ બાબત એ કરી છે કે અમારા વિસ્તારમાં આજે રસી લેવાના છે એ બધાને અમે એક ટોકન સ્વરૂપે એક ટૂથપેસ્ટ, એક સેનિટાઈઝરની બોટલ અને એક એનર્જી પાવડરનું પેકેટ, આ રીતનું અમે ખાલી એક ટોકન અમારા પ્રેમ સ્વરૂપે એમને આપી રહ્યા છે, જેનાથી બધા જ આ રસી લઈ લે. અને આવનાર સમયમાં વડાપ્રધાનશ્રીએ જે એક આહ્વાન કર્યું છે એમાં આપણે સૌ કોરોનામાંથી બહાર આવી જઈએ અને કોરોના મુક્ત રહીએ. પોણી 200 લોકોએ વેક્સિનેશન લઈ ચૂક્યા છે. આજે અમે ખૂબ મોટી સંખ્યામાં ડોઝ આપવાના છે અને અમે સંકલ્પ કર્યો છે કે અમારો આખો વિસ્તાર આજે સંપૂર્ણ રીતે સુરક્ષિત થઈ જાય અને બધા જ કોરોનાની રસી લઈ લે. હું ડૉક્ટર રાજેશ શાહ, કોર્પોરેટર, આરોગ્ય સમિતિ ચેરમેન, વડોદરા.